સુરતના નાણાવટ પંડોલની ગલીમાં ચોથા માળની ગેલેરીનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. બિલ્ડિંગની ચોથા માળની ગેલેરી જર્જરિત થઈ જતા તૂટી પડી હતી. અચાનક દુર્ઘટના બનવાથી આ વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. સમગ્ર ઘટનામાં એક બાળકીને ઈજા પહોંચી છે. આખી ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. નાણાવટ પંડોલની ગલીમાં ચોથા માળની ગેલેરી પડી હોવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ગેલેરી તૂટી પડતા આસપાસથી લોકો એકઠા થઈ ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. સબ ફાયર ઓફિસર મહેશ પટેલે જણાવ્યું કે 5:30 વાગ્યાની આસપાસ ગેલેરી તૂટી પડી હોવાનો ફાયર વિભાગને કોલ મળ્યો હતો. અહીં આવીને જોતા ચોથા માળની ગેલેરીનો ભાગ પડ્યો હોવાની જાણકારી મળી હતી. લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે એક બાળકીને ઈજા થઈ છે, જ્યારે 16 વર્ષની તરુણી પણ ગેલેરી સાથે પટકાઈ હોવાથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. સબ ઓફિસર મહેશ પટેલ, રાજ્યસ્તરીય ફાયર સ્ટેશન. અમને ફાયર કંટ્રોલ રૂમમાંથી એક કોલ મળેલો લગભગ 5:30 વાગે કે નાણાવટ પંડોળની પોળ પાસે એક મકાન, ચોથા માળની મકાનને અગ્દીઓ ગેલેરીનો ભાગ કંઈ પડી ગયો છે. અમે તાત્કાલિક ઘટનાસ્થળે આવીને જોયું તો ગેલેરીનો ચોથા માળનો 12મી સાઈડનો સંપૂર્ણ ભાગ નીચે પડી ગયેલો હતો. હવે અમે અહીંયા આવે એ પહેલાં કોઈ છોકરી કઈ ઉપરથી નીચે આવી પડી ગયેલી હતી. એમને કઈ એ લોકો માતા પિતા એ લોકો હોસ્પિટલ લઈ ગયેલા હતા. બીજી એક નાની છોકરી કે સાયકલ ચલાવતી, એમને પગમાં થોડું વાગ્યું હતું, એ સામે લઈ જશે. બાકી બહુ દુખાવાની જરૂર નથી. અમે જોનમાં જાણ કરીએ, જોનના અધિકારીઓ આવી ગયા છે અને એ લોકો કામગીરી કરશે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.